સુરેન્દ્રનગરમાં બેફામ બનેલાજ માફિયા શું ખરેખર છોડાવી લેવાયું અને ટોળા સ્વરૂપે આવેલાઓ પોલીસને પણ બે ફૂટ પર મૂકી દીધી કે શું તેની વિગતની આજે આપણે વાત કરવી છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરેન્દ્રનગરના ખનીજ માફિયાઓ કઈ પ્રકારે બેફામ બન્યા છે અને કઈ પ્રકારે તાલિબાન જેવો માહોલ સર્જી દીધો છે તેના અમે અહેવાલો બતાવી રહ્યા છીએ પરંતુ આ ખનીજ માફિયાઓ એટલા બેફામ પણ બની ગયા છે જે અમારા સૂત્રો પાસેથી માહિતી મળે છે મુજબ કે સુરેન્દ્રનગરમાં એક પોલીસ અધિકારીને ઘેરી લેવાયા કાઠલો પકડી અને બેફામ ગાળા ગાડી કરી વાહન છોડાવી લેવાયું પોલીસ અધિકારી કંઈ ન કરી શક્યા આ ટોળાએ તો એવું પણ કહ્યું હતું કે અમે જોઈ લઈશું કે તું અહીંયા કેટલા દિવસ નોકરી કરે છે અમારા વાહન રોકવાની હવે હિંમત ના કરતો આ ચેલેન્જ તેણે પોલીસને કરી છે કે કોઈ ભ્રષ્ટ અધિકારીને તે અમે નથી જાણતા પરંતુ ચોક્કસપણે આ મામલો પોલીસ બેડા માટે પાઠ લેવા જેવો છે કે જે કોઈ પણ આ પ્રકારના ખનીજ માફિયાઓ સાથે સંકળાયેલા હશે તેમને આવું સાંભળવાનો વખત આવી શકે છે માહિતી આપું માનગઢના પીઆઈ છે બંને વાતની વચ્ચે ખૂબ મોટો વિરોધાભાસ છે પરંતુ અમારા સૂત્રો પાસેથી જે માહિતી મળી એ માહિતી સૌપ્રથમ તમને આપું ગઈકાલે ગુરુવારની મોડી રાત્રે બાર થી સાડા બાર વાગ્યાના અરસામાં પીઆઈ કે બી વિહોલ થાનગઢ નજીક ખાખરાડી ચોકડી પાસે ઊભા રહી વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે ડમ્પર પસાર થઈ રહ્યું હતું તેમણે અટકાવ્યું અને આ ડમ્પરમાં ભરેલો હતો ગેરકાયદેસર કોલસો માટે કાર્યવાહી કરવાની શરૂઆત થઈ અને કે બી વિહોલે વાહનને અટકાવી તેના વિરુદ્ધ કાર્યવાહીની શરૂઆત કરી અને ત્યારે જ એ દરમિયાન માહિતી મળી ગઈ ખનીજ માફિયાઓને કે આપણું વાહન રોકવામાં આવ્યું છે અને એ પણ પીઆઈ દ્વારા ત્યારે પચાસથી સાઠ લોકો ઘસી આવ્યા તેમના મળતિયાઓને પણ સાથે લાવ્યા અને આ ખનીજ માફિયાઓએ પીઆઈ કે બી વિહોલ સમક્ષ અનેક પ્રકારના અભદ્ર શબ્દોનો પ્રયોગ કર્યો તેમને હળધૂત કર્યા તેમનો કાઠલો જાળવાનો પ્રયાસ કર્યો અને કહ્યું કે અમારા વાહનને છોડવું જ પડશે અને છોડાવીને લઈ પણ ગયા સાથે જ એવું પણ કહેતા ગયા જે અમારા સૂત્રો કહે છે પ્રકારે કે અમે જોઈ લઈશું કે તું અહીંયા કેટલા દિવસ નોકરી કરે છે નોકરી કરવી હોય તો તારા કામ મુજબની કર અમને વચ્ચે આવી અને ક્યાંય પણ અટકાવવાનો પ્રયાસ કરીશ નહીં આ વાત અમારા સૂત્રોએ જણાવી છે હવે વાત કરીએ સત્તાવાર નિવેદન કે જે પીઆઈ કે હોલનું છે પીઆઈ કે હોલ સાથે અમે સંપર્ક કર્યો અને ટેલિફોનિક વાતચીત થઈ તેમાં તેમણે એક વાતને તો સમર્થન આપ્યું કે કોઈક બબાલ તો થઈ હતી પરંતુ તેમણે સમગ્ર મામલાને બીજી રીતે બતાવ્યો કે ઘટના આવી નહીં આવી હતી તેમણે જણાવ્યું કે ગઈકાલે હું જ્યારે વાહન ચેકિંગ કરી રહ્યો હતો ત્યારે કાળા કાચવાળી એક કાર પસાર થઈ આ કારને મેં અટકાવી અને કાળા કાચ હોવાના કારણે તેમને દંડ કરી કાર્યવાહીની શરૂઆત કરી હતી આ કાળા રંગના કાચે રંગાયેલી એક કાર જ્યારે પીઆઈએ રોકી ત્યારે કારના ચાલકે તેમણે કહ્યું કે તમે દંડ લઈ લો પરંતુ મારી કાળા રંગની ફિલ્મ ઉતારશો નહીં પરંતુ પીઆઈ વિહોલે કહ્યું કે ફિલ્મ તો હટાવવી પડશે કારણ કે આ ગેરકાયદેસર છે અને દંડ પણ ભરવો પડશે બાદમાં કાર ચાલકે આજીજી કરી અને કહ્યું કે હું બહાર ગામનો છું સાહેબ મારો દંડ લઈ લો કારની ફિલ્મ ઉતારી નાખો કોઈ વાંધો નથી અને આ કામ થયું બાદમાં જ્યારે પીઆઈ જણાવે છે કે હું ફરીથી ગામમાં હતો ત્યારે મને જોવા મળ્યું કે એ કાર નવી કાળા રંગની ફિલ્મ લગાવી રહી હતી એક દુકાન પર અને મારા ધ્યાને આવતા હું ત્યાં ગયો અને કાર્યવાહીની વાત કરી કે તને થોડા સમય પહેલાં જ જવા દીધો છે અને તારો દંડ લીધો છે પરંતુ તું ફરીથી કાળી ફિલ્મ કાચમાં કેમ લગાવી રહ્યો છે ત્યારે રગજગ થઈ બોલાચાલી થઈ અને મામલો ગરમ થયો પચાસથી સાઠ લોકો એકત્રિત થયા જે આસપાસના હતા એ ટોળું એકત્રિત થયું અને ત્યાં રગજગ થઈ હતી આ સમગ્ર મામલાની વાત તેમણે કરી પરંતુ અમારા સૂત્રો કહે છે કે મામલો ગઈકાલે રાત્રે બારથી સાડા બાર વચ્ચેનો છે ખાખરાળી ચોકડી નજીકનો છે થાનગઢના પીઆઈ કે બી વિહોલે એક વાહન ઊભું રાખ્યું જે ડમ્પર હતું ડમ્પરની અંદર ગેરકાયદેસર કોલસો હતો અને તેની કાર્યવાહીની વાત હતી અને ખનીજ માફિયાઓ પોતાના મળતિયાઓને લઈ અને ટોળા સ્વરૂપે આવ્યા હતા તેમણે બબાલ કરી હતી ગાળા ગાડી કરી હતી પકડવાનો પ્રયાસ કર્યો અને તેમને આ પ્રકારની ધમકી પણ આપતા ગયા કે તારે નોકરી અહીંયા કેટલા દિવસ કરવાની છે હવે તું જોઈ લે આ માહિતી અમારા સૂત્રોની છે અમે ફરીથી સ્પષ્ટતા કરીએ પરંતુ કે બી વિહોલ અને અમારા સૂત્રો વચ્ચે ખૂબ મોટો વિરોધાભાસ છે ખરેખર તો આ મામલાની તપાસ થવી જોઈએ કે ખરેખર કોણ ગઈકાલે રાત્રે ખાખરાડી ખરાડી ચોકડી નજીક હતું અને શું મામલો બન્યો હતો અને કોણ આ ખનીજમાં માફિયાઓ હતા કે નહીં અને ખરેખર આ કારની વાત હતી કે નહીં તો જ મામલો સામે આવે પરંતુ હવે મારે વાત કરવી છે આવી ઘટનાઓ શા માટે ઘટે જો ખરેખર ઘટી હોય તો જ્યારે કોઈ ભ્રષ્ટ અધિકારીઓ કે ભ્રષ્ટ વિભાગના કર્મચારીઓ ભ્રષ્ટાચારમાં સંલિપ્ત થાય અને માફિયાઓનું નિમક ખાતા થાય ત્યારે આ સમગ્ર મામલાને અંજામ આપવાની હિંમત માફિયાઓમાં આવતી હોય છે આ જ પ્રકારનું કામ હોય છે પત્રકારત્વમાં જ્યારે તમે કોઈ વિરુદ્ધ બોલો કે લખો છો ત્યારે જો તમારા પેટમાં એનું નિમક પડી જાય છે તો આ કામ તમે નથી કરી શકતા અને ગમે ત્યારે તમને માફિયાઓ દ્વારા ધમકી પણ આપી શકે છે ગાળા ગાડી પણ કરી શકે છે અને કાઠલા પણ પકડી શકે છે કારણ કે આપણા પેટમાં તેનું નિમક છે હવે એવું નથી કહેતા કે કોઈ પણ અધિકારીએ ભ્રષ્ટાચાર આચર્યો છે માટે જ ખનીજ માફિયાઓ આ પ્રકારની ધમકી આપી અને આ કામગીરી કરી નાખી છે પરંતુ આ શરમજનક કિસ્સો છે પોલીસ બેડા માટે જો ખરેખર આવો કિસ્સો બન્યો હોય અને પોલીસ બેડાએ પણ સંજ્ઞાન લેવું પડશે કે આ ખનીજ માફિયાઓ હવે પોલીસ માથે આવતા થયા છે તો જનતાની કઈ વલે કરતા હશે માટે હવે પોલીસે જાગવું પડશે કામગીરી કરવી પડશે ખનીજ માફિયાઓ જે બેફામ છે એના અહેવાલ નવજીવ ન્યૂઝ આપી રહ્યું છે અને હજુ પણ આપતું રહેશે પરંતુ જો પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહીઓ ખનીજ માફિયા વિરુદ્ધમાં નહીં કરવામાં આવે તો બેફામ જ રહેશે અને હાલત તાલિબાન જેવી જ રહેશે આ પ્રકારના અહેવાલ સમાચારો જો આપને પસંદ આવે તો નવજીવ ન્યૂઝની આ ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે જ આ વિડીયોને તમે જો પસંદ આવે તો શેર પણ કરી શકો છો નમસ્કાર